28 12 2018 12 BA 4 B વ્યક્તિગત વેચાણ જેને કહેવાય પર્સનલ સેલ્સ. પર્સનલ રૂબરૂ જવાની વાત છે, સાહેબ ઘરે આવે છે, ડેમો બતાવે, જોજો ઘરે આવશે ડેમો બતાવશે. જાહેરાત દ્વારા વ્યક્તિ ઉપર જોઈએ તેવી અસર થતી નથી ત્યારે સંચાલકો અભિવૃદ્ધિના બીજા મહત્વના અંગને કેવો વ્યક્તિગત વેચાણો પર હું રાખે છે. જ્યારે જાહેરાતની અસર ન થાય ત્યારે વ્યક્તિગત વેચાણનો હથિયાર અપનાવવામાં આવે છે. વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા, વ્યક્તિગત વેચાણમાં એટલે કંપનીનો પ્રતિનિધિ કહેવાય, સમજાય છે? વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા સંભવિત ગ્રાહકોને એટલે હજી છે નહીં પેદાશનું શું કરે છે, નિદર્શન કરે છે. આવો તમે જુઓ, હાથમાં સ્પર્શ કરાવે છે, જો પ્રોડક્ટ જુઓ તમે, બસ નિદર્શન કરાવે છે, દેખાડે છે અને જરૂરી બાબતો શું કરે છે, જણાવે. અને જે કંઈ બધી શું હોય પેદાશ કે કોઈ પણ બાબતની અને શંકા હોય એ વેચાણ કરતા સમક્ષ શું કરે છે, રજૂ કરે છે. એનું સમાધાન કોણ કરી આપે છે, વેચાણ કરતા. એટલે મનની શંકાઓ દૂર થાય અને એના પ્રત્યે આકર્ષ. એટલે ગ્રાહકને સંભવિત જે ગ્રાહકો છે કે એ ગ્રાહકોને પેદાશમાં વિશ્વાસ સંપાદન કરશે. શું કરશે, વિશ્વાસ. સમજાય છે, શું આવશે એને, એ પેદાશ ઉપર વિશ્વાસ સંપાદન થશે. વ્યક્તિગત વેચાણમાં પેદાશની જાણકારી ઉભી કરવી, પેદાશની પસંદગીમાં શું આપે છે, પ્રાધાન્ય મેળવી શકે. એટલે વ્યક્તિગત વેચાણમાં હોય તો પેદાશની જાણકારી ઉભી કરવાની, ન જોતું ને તો રૂબરૂ પાસે જવાનું, જો ભાઈ આ એવી પ્રોડક્ટ છે, હે ને. અને બીજી બાજુ પેદાશની પસંદગીને પ્રાધાન્ય મેળવી શકાય અને પ્રાધાન્ય આપે. વ્યક્તિગત એને સમજાવે છે ને, હલો આખા ક્લાસને સમજાવું, કોઈ એક વ્યક્તિને સમજાવું કે ફરક તો હશે કે નહીં હોય, એટલે પસંદગી વધુ કરશે. વ્યક્તિગત વેચાણ હોય એટલે કોટલરના મતે છે, વેચાણ કરતા એ એક એવી વ્યક્તિ છે, વેચાણ કરતા એક એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમનું શું કરે છે, વ્યક્તિ. હું આ ચોકનું હું જાઉં છું, સરસ આવે છે આ કલર ચોક, આ કંપનીને બહુ સરસ આવે છે. હું કંપનીનો પ્રતિનિધિ છું અને હું લોકોને સમજાવવા જાઉં છું, હાલો કે નહીં. એટલે આ કેવું છે, ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે, છે જે નથી કસ્ટમર પણ એને બનાવવા છે. એટલે વ્યક્તિગત એને મળે છે, મતલબમાં એનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું તેનું કાર્ય શું છે કે સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની શું, પેદાશ વિશેની શું માહિતી આપવી, એનું નિદર્શન એટલે એને દેખાડવું અને પેદાશના ઉપયોગો જણાવવાના, કેવી રીતે એનો ઉપયોગ અને એની જે જે શંકાઓ છે એનું સમાધાન કરવાનું હોય છે. શું કરવાનું હોય છે, સમાધાન, જે એની શંકાઓ છે દૂર કરવાનું છે. અને વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો હું ઊભો કરે છે, સંબંધ ઊભો કરે છે. એને સમજાવવાનું છે, સંભવિત ગ્રાહકોને પેદાશની માહિતી આપવાની છે, એને વસ્તુ દેખાડવાની છે અને પેદાશના ઉપયોગો જણાવવામાં આવે છે અને શંકાનું સમાધાન કરવાનું છે. એટલે હવે એનો દીવાનો થઈ જાય કે ન થઈ જાય, હે, થઈ જાય કે ન થઈ જાય, એમ કહો. એટલે કેવી વસ્તુ છે, ચોક્કસ પ્રકારનો એક કંપની ધંધાકીય એકમ સાથે ગ્રાહકનો એક સંબંધ બંધાઈ જાય છે. શું બંધાઈ જાય છે, સંબંધ બંધાઈ જાય છે. એવું કોટલર કહે છે, જેને આપણે વ્યક્તિગત વેચાણ કહીએ છીએ. સારા વેચાણ કરતાની લાક્ષણિકતાઓ, વ્યક્તિગત વેચાણ દ્વારા વેચાણકર્તાઓ ગ્રાહકોની ફેશન, ટેવ, વલણ અને અભિરુચિ વગેરેથી માહિતગાર થાય છે. વેચાણકર્તા ગ્રાહકની શું ફેશન છે, ગ્રાહકની શું ટેવ છે,
તમને શું પસંદ છે? એમ કરતા 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 જો આ પ્રોડક્ટ આવી છે, તમારી પસંદગીની જ છે, તમે જેવી ધારો છો તેવી જ છે, એ હકીકત છે. પહેલાં તમારે પાસે જાણી લે બધું, તમારી ટેવ શું છે, તમારી રુચિ શેમાં છે. તમે દુકાને જાઓ ને કોઈ હાડે કરી દેવાનું, તમને પૂછ કે આમાંથી અલગ કાઢતા, ચાર પાંચ હાડી બતાવવા પછી અલગ કાઢે. અલગ કાઢે એટલે ઓલા જે દેખાડનાર વ્યક્તિ છે એને ખબર પડી જાય કે આની પસંદગી શું છે. પછી એવી જ હાડીઓ બધી ડ્રેસ એવા જ નાખશે તમારા પર, જોઈએ. સમજાણો કે ને? એ હકીકત છે. એટલે તમારી પસંદગી છે એ શું કરશે, વલણ શું છે, તમારી રુચિ શું છે, એનો માહિતગાર થાય છે. પહેલું હવે શું છે? લાક્ષણિકતા. સારા વેચાણ કરતાની લાક્ષણિકતા, વેચાણ કરતા દેખાવે સ્માર્ટ એટલે કે ચાલાક, વાચાળ અને તંદુરસ્ત હોવો જોઈએ. તંદુરસ્ત હારો આમ તો છો ને, તમને કાંઈ આમ ખબર ન પડે. તમે આવી વસ્તુ છે, મા બહુ માથું દુખે જો તંદુરસ્ત નથી. અને તમારી ભાષા શૈલી જો, વાચાળ વાચા સોલિડ હોવી જોઈએ. તમને હું કોઈ વસ્તુ સમજાવું છું, હું કેવી રીતે સમજાવું છું, તમે આમ તલીન થઈ જાઓ છો, જો હે ને, એવો હોવો જોઈએ જેથી બોલા ને ગળે ઘૂંટડો ઉતરે કોને, કસ્ટમર. સમજાય છે કે નહીં? એટલે એક એ પણ છે, તંદુરસ્ત હોવો જોઈએ. વેચાણ કરતા વાતચીતમાં કુશળ, બુદ્ધિ ચાતુર્યથી ભરપૂર અને આવડત વાળો હોવો. તો એક બે માં આવી જાય, એક બે આમાં આવી જાય, ટેન્શન લેવું, પણ બે મુદ્દા બનાવી જવાના રહેશે. ઓકે. વેચાણ કરતામાં સૌથી વધુ મહત્વની બાબત એ છે કે જે સંભવિત ગ્રાહકો સાથે જે જેનો કસ્ટમર નથી, ધંધાકીય એકમનો હજી ગ્રાહક નથી, એવા સંભવિત ગ્રાહક સાથે વાતચીત કરવાની કુશળતા હોવી જોઈએ સાહેબ. અને નવી પેદાશી રજૂ કરે હારો, અને રજૂ કરવાની એની શું શૈલી અને સમજાવટની શું હોવી જોઈએ, એની જે શૈલી છે સાહેબ, આમાં હું કે આમ સાથી ઠોકીને વિશ્વાસ બેહાડી દે. સમજાયું કે? આની જે બે જી પ્રોડક્ટ મળે ને તો અમદાવાદ મારે આમ આમ ઘા કરી જાય જો અમે. અને ઘણી વાર તો ચા લોકો વેચવા ને એમાં આ ટ્રાય કરો એક વાર, નો ફળ તોડેલી ચા પાછી જો. આ લગ્નની શું આપે ગેરંટી આપતા હોય છે, હે ને? તો એની આવડત છે સાહેબ, સમજાય છે? એની આવડત છે. અને ઘણું તો કેવા ખતરી કહેતા હોય એવું બને ને, હાલો હવે કે તોડેલી થોડી કે ચા પાછી રાખે, હાલો એમ કોઈ કહેતું ને, હા બમ ન કે બે વાર ના આવ્યો પછી ખબર પડે કેવો છે, હાલ મેલ જાય છે ન જાય, હે બે વાર ના આવ્યા પછી એમ નથી કહેતું કે તોડેલો માસો લઈ જજો, શું કેટલું મૂલ્ય ગણું, હાલો બે વાર ના આવ્યા પછી કેટલું હોય તો ખબર કેમ પડે, એટલે એવું બની શકે એમ. એટલે એ એક ખાસ કરીને જે નવી પેદાશ રજૂ કરવાની હોય ને તો એની આવડત, એની શૈલી છે એ બહુ સારી હોવી જોઈએ. વેચાણ કરતા જે પેદાશની રજૂઆત સંભવિત ગ્રાહકોને કરે છે તે પેદાશ અંગેની બધી જ ટેકનિકલ માહિતી હોવી જોઈએ. તમે સવાલ કરને કે ગામની નામ હોય તો શું થાય, હવે મારે બોસને પૂછવું પડશે એમ. હાલે તમારી પાસે ટોટલ ટેકનિકલ શું હોવી જોઈએ, માહિતી હોવી જોઈએ. એક એક કસ્ટમરનો જવાબ તમને સચોટ રીતે આપી શકતા હોવા જોઈએ. પ્રમાણિકતા એ વેચાણ કરતા માટે જરૂરી ગુણ કહી શકાય. શું કહી શકાય? જરૂરી ગુણ. કોણ? પ્રમાણિકતા વેચાણ કરતા માટે જરૂરી ગુણ કહી શકાય. પ્રમાણિકતા, કામ પ્રત્યે ગંભીર અને નિયમિત, સારા ચારિત્રમાં જપો હારી પ્રમાણિક હોવો જોઈએ. તમને કહે છે હું આપી જઈશ તો આપી જ જશે. સારા ચારિત્ર વાળો નંબર આપે, હું તમને પ્રોડક્ટની બધી માહિતી મોકલી, નંબર આપે ને પછી બીજી હળીઓ ચાલી કરે ચારિત્ર વાળો ન હોય તો. હે, મેં તમારા બધા નંબર લીધા છે, ઘરના ફાધરના તમારા તન તન નંબર છે મારી પાસે છે ને, પણ તમને મારા પર વિશ્વાસ હોવો જોઈએ, એ હકીકત છે. કેમ કે એનો હું મિસયુઝ નહીં કરું, સીધી જ વાત છે ને કે નહીં? અને હું પૂછું, તમારે કોઈ એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીનો નંબર માગે ને તોય હું કહું ભાઈ તાર કામ શું છે,
અંજારો જરૂર પડે, બેનો હોય તો તું પૂછી લો કે આ કોણ છે, સમજાય છે? એટલે કહેવાનો મતલબ શું છે કે સારા ચરિત્ર વાળો હોવો જોઈએ, પ્રમાણિક હોવો જોઈએ, અને એના કામ પ્રત્યે કેવો હોવો જોઈએ, ગંભીર, અને કેવો હોવો જોઈએ, કામ પ્રત્યે નિયમિત હોવો જોઈએ. આદર્શ વેચાણ કરતા સતત ઉત્સાહી, શિસ્તબદ્ધ અને મહત્વાકાંક્ષી હોવો જોઈએ. વેચાણ કરતા ધંધાકીય એકમના પ્રતિનિધિ તરીકે રજૂ થાય છે ગ્રાહક સામે. હલો, તો એવી નંબર હોવો જોઈએ સાહેબ. ગાડીઓ દઈને આવે તો ધંધાકીય એકમની પ્રોડક્ટની વાત લાગી જાય ને. હાલ માર્કેટમાં મળતી હોય તો નહીં લે, તો એ પણ એક બાબત છે એવું આપણે કહીશું.